જામનગર જિલ્લા કલેક્ટરે આજે વેબેક્સના માધ્યમથી પત્રકાર પરિષદ યોજી જિલ્લામાં કોરોનાની સ્થિતિ અંગે માહિતી આપી હતી, જેમાં જીજી હોસ્પિટલના ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર દીપક તિવારી, કોરોના નોડલ ડૉક્ટર SS ચેટર્જી તથા મેડિકલ કોલેજના ડીન ડૉક્ટર નંદિની દેસાઈ પણ જોડાયા હતા. આ પત્રકાર પરિષદના પત્રકારોને જીજી હોસ્પિટલના કોવિડ વોર્ડની સ્થિતિ, કોરોનાના વધતા જતા કેસોની સંખ્યા, કોરોનાને કારણે અત્યાર સુધીમાં મૃત્યુ પામેલા દર્દીઓની વિગેરે અંગે માહિતી આપવામાં આવી હતી. મિત્રો, જામનગર જિલ્લામાં બહુ ટૂંક સમયમાં 700થી આપણે જોયું કે 900 જેટલા કેસો અત્યારે થઈ ગયા છે. લગભગ દર બીજા દિવસે 100 જેટલા કેસો વધારાનો જામનગરમાં ઉમેરાતા જાય છે અને દર 5 દિવસમાં લગભગ 200 કેસો અત્યારે આવી રહ્યા છે. મેં આપ સૌને અગાઉ પણ વિનંતી કરી હતી કે આ જે તહેવારો આજે આવે છે, છેલ્લા 3 દિવસમાંથી જે તહેવારો હતા એ તહેવારોમાં આપ લોકો ઘરમાં રહો. છતાંય અમે જોયું હતું, મોટા ભાગે લોકો કોઓપરેટ કર્યા, પણ હજી અમુક લોકો જે છે એ લોકો કોઓપરેટ નહીં કર્યા અને મોટા ભાગે લોકો રોડ ઉપર સડક ઉપર મને જોવા મળ્યા છે. એના કારણે આવતા એક અઠવાડિયામાં કેસોની સંખ્યા જે છે એ બહુ ઝડપથી વધશે. હજી હું આપ સૌને રિક્વેસ્ટ કરું છું કે આપ લોકો પલ્સ ઓક્સિમીટર આપ ચેક કરો. પલ્સ ઓક્સિમીટર બજારમાં ઉપલબ્ધ છે, એનાથી લઈને આપ ચેક કરો. આપણા ઓક્સિજન SpO2 લેવલ અગર 95થી નીચે આવે તો તાત્કાલિક આપ ડૉક્ટર સાહેબનો સંપર્ક કરો. જીજી હોસ્પિટલ અત્યારે સતત 24 કલાક આપની સેવામાં ઉપલબ્ધ છે. અમારી પાસે જેટલા બેડ્સ છે એ બેડ્સ પ્રમાણે અમે લોકોને ત્યાં ટ્રીટમેન્ટ આપી રહ્યા છીએ. સાથે સાથે પ્રાઇવેટમાં પણ હોસ્પિટલ અત્યારે ચાલુ કરી છે, એ વિનેસ હોસ્પિટલમાં પણ આપ સારવાર લઈ શકો છો. સાથે સાથે જે લોકો પાસે ઘરમાં સગવડ ઉપલબ્ધ હોય, એક સેપરેટ રૂમ, સેપરેટ ટોયલેટ બાથરૂમની કંઈ અરેન્જમેન્ટ થઈ શકે તો આપ લોકો ઘરે પણ રહી શકો છો. અને જ્યારે પણ અગર કંઈ પરિસ્થિતિ બગડે તો એના માટે અમારા ડૉક્ટરશ્રીઓના જે ટીમ છે એ આપની સેવા માટે સતત ઉપલબ્ધ છે. છતાંય હું આપ સૌને ફરીથી હું વિનંતી કરું કે આવતા 1.5 મહિના અમારા માટે બહુ ક્રુશિયલ છે. આ પીરિયડમાં આપ લોકો જ્યાં સુધી ઘરમાં રોકાશો, ઘરમાં રહેશો અને ખાસ કરીને સંક્રમણ થી લોકોને પણ આપ અગર જાગૃત કરશો તો જ આપણે બચી શકીએ છીએ અને એનાથી આપણે પાર પાડી શકીએ છીએ. હું ફરીથી આપ સૌને હું વિનંતી કરું છું કે આપ ડૉક્ટર સાહેબનો સંપર્ક કરો, સારવાર લો અને કોઈ પણ આવા લક્ષણો દેખાય તો આપ એમને હાઇડ નહીં કરતા. ખાસ કરીને મારી એક રિક્વેસ્ટ છે બધા યંગસ્ટરને, જે અત્યારે મારી પાસે જે દર્દીઓ આવે છે એમાંથી લગભગ 40% એવા લોકો છે જેની ઉંમર 60 કરતાં વધારે છે. અમુક 93 યર્સ સુધીના લોકો અમારે પાસે સારવાર માટે આવેલા છે. એ લોકો સ્વાભાવિક છે કે બહાર નહીં નીકળીને અને સંક્રમણ લીધું છે. એમના ઘરના જ અમુક લોકો જે છે એ બહાર જઈને અને સંક્રમણ લઈને ઘરે ફેલાયા છે. એવા કોઈ પણ જરૂરી નથી કે જે લોકો સંક્રમણ ફેલાય છે એમાં કઈ લક્ષણો દેખાય. આપને એવું લાગે કે આપણે આજુબાજુમાં બેઠા મિત્રો જે છે એમાં કોઈ સંક્રમણ નથી, એટલે એમાં એની સાથે ફરવામાં, બાઇકમાં જતા, કારમાં જતા અમે સેફ છીએ એવું કંઈ બાબત નથી. જે લોકો 40થી નીચે છે એ લોકો બિલકુલ એવું પણ બની શકે કે સંક્રમિત થાય તો પણ એમાં કોઈ પણ લક્ષણ નહીં હોય અને લેકિન એ લોકો બીજા લોકોને સંક્રમિત કરી શકે છે. એટલે ખાસ તકેદારી રાખજો અને હેન્ડ વોશની જે પરંપરા છે આપણે વારંવાર અમે રિક્વેસ્ટ કરી છે, એક સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને હેન્ડ વોશ, એ 3નો આપ લોકો પાલન કરો, જે નિયમો છે એનો આપ લોકો પાલન કરો. ધન્યવાદ. હું ડૉક્ટર SS ચેટર્જી, રિજિયનલ નોડલ ઓફિસર COVID-19 માટે અને પ્રોફેસર ઓફ મેડિસિન જીજી હોસ્પિટલ જામનગર. આપણે જામનગરમાં કોરોનાનો પહેલો કેસ જે છે એપ્રિલ મહિનાના પહેલા વીકમાં હતો અને આજે ઓગસ્ટ મહિનામાં આપણે અરાઉન્ડ 900 જેટલા કેસ થઈ ગયા છે. સૌથી વધારે કેસો જે ઇન્ક્રીઝ થયા છે એ છેલ્લા 1 મહિનામાં અને છેલ્લા 15 દિવસમાં થયા છે અને કેસોની ડબલિંગ રેટ પણ વધી ગઈ છે. 900 કેસના જે છે આપણે ટ્રીટમેન્ટ કર્યા પછી ધ્યાનમાં આવે છે કે જીજી હોસ્પિટલમાં જે દર્દી પહોંચે છે, મોટાભાગના દર્દી જે છે એટલે આશરે 50-60% જે મોડરેટ ટુ સિવિયર અને ક્રિટિકલ કેસમાં હોય છે. એવા દર્દીઓ મોસ્ટલી 40 વર્ષથી ઉપર અને 50 વર્ષથી ઉપરના હોય છે. એટલે કોરોનાની જે બીમારી છે એ બધાને થાય છે, પણ જે યંગ એજના જે દર્દીઓ છે એ લોકોમાં લક્ષણો ઓછા હોય છે. મોટાભાગના કેસ એસિમ્પ્ટોમેટિક હોય છે અથવા એકદમ માઇલ્ડ સિમ્પ્ટમવાળા હોય છે અને એ લોકોના કેસમાં કોમ્પ્લિકેશન પણ નથી થતા. 20-30 વર્ષની ઉંમરવાળા દર્દીને મેક્સિમમ 1-2 દિવસ કદાચ તાવ આવે છે અને માઇલ્ડ ગળાનો દુખાવો હોય છે.
30-50 વર્ષ સુધીમાં પણ જે દર્દીઓ હોય છે એમાં માઇલ્ડ સિમ્પટમ્સ જોવા મળે છે, પણ 50 ઉપર અને ખાસ કરીને જે દર્દીઓને ડાયાબિટીસ જેવી બીમારી હોય અથવા જે લોકોનું વજન વધારે હોય અથવા બ્લડ પ્રેશર કે હાર્ટની બીમારી હોય એ દર્દીઓ જે છે એમાં કોમ્પ્લિકેશન રેટ પણ વધારે જોવા મળે છે અને મૃત્યુદર ડેથ રેટ જે ડેથ રેટ છે એ પણ વધારે છે. જામનગરમાં અત્યાર સુધી 58 દર્દીઓ જે છે જીજી હોસ્પિટલમાં મૃત્યુ થયેલ છે, જેમાં જે એવરેજ એજ જે છે 66-67 વર્ષ સુધીનો આવે છે. એટલે ખાસ કરીને મારી અપીલ જે છે કે યંગસ્ટર્સ જે છે નાની ઉંમરવાળા જે છે એ લોકો બહારથી ઇન્ફેક્ટ થાય છે, એ લોકોમાં સિમ્ટમ ઓછા હોય છે, પણ એ લોકો જે મોટી ઉંમરના વ્યક્તિ છે એને ડિઝીઝ ટ્રાન્સમિટ કરે છે, જે કોમ્પ્લિકેટ થઈને હોસ્પિટલમાં એડમિટ થાય છે અને જેમની સ્થિતિ પાછળથી બગડે છે. એટલે લોકોએ ખાસ કરીને જે સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને હેન્ડ સેનિટાઇઝેશન જે ગવર્મેન્ટ તરફથી વારંવાર કહેવામાં આવે છે એનો ફોલો ચુસ્તપણે અમલ કરવો જોઈએ. જરૂર ન પડે તો ઘરેથી બહાર ન નીકળે અને ખાસ કરીને પોતાને તાવ કેવો હોય તો પોતાની જાતે સેલ્ફ ક્વોરન્ટાઇન થઈ જાય અને મોટી ઉંમરના માણસો સાથે કોન્ટેક્ટમાં ના આવે, જેનાથી આપણે સિરિયસ કેસો ઓછા થઈ શકે અને દર્દીના મૃત્યુ જે છે એ પણ ઓછા થઈ શકે. નમસ્તે, અમારા દવાખાનામાં આખી બિલ્ડિંગ જે છે 700 બેડની જે બિલ્ડિંગ હતી એમાં અમે સવલતો ઉપલબ્ધ કરી છે, જેમાં અત્યારે 4th, 5th, 6th, 7th માળ સુધી અમે કોવિડ પોઝિટિવ દર્દીઓને બેડ ઉપર સવલતો ઉપલબ્ધ કરાવીએ છીએ. એ આખી બિલ્ડિંગ આઇસોલેટેડ છે, એના માટે રસ્તો જુદો કર્યો છે, એના માટે નીચે જ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર રાઉન્ડ ધ ક્લોક ઓપીડી, રજિસ્ટ્રેશન કેસ અને દવાઓ શરૂ છે, ત્યાંથી મળે છે. દરરોજના 150 જેવા દર્દી આવે છે, 150-200, અને હાલમાં આપણે દરરોજનો દર્દીઓનું સંખ્યા દાખલ દર્દીઓની સંખ્યામાં ઘણો જ વધારો થયો છે. આ એક ગંભીર પ્રશ્ન છે અને આપણી પાસે હાલમાં વેન્ટિલેટર્સ 55-60 ઇન્સ્ટોલ્ડ છે ત્યાં, અને સાથે સાથે ઓક્સિજનની પૂરતી વ્યવસ્થા છે. ડૉક્ટર્સ રાઉન્ડ ધ ક્લોક કામ કરી રહ્યા છે, નર્સિંગ સ્ટાફ પણ રાઉન્ડ ધ ક્લોક કામ કરી રહ્યું છે, ક્લાસ 4 પણ આપણે રાઉન્ડ ધ ક્લોક કામ કરી રહ્યું છે. આ બધી સુવિધાઓ આપણે બહુ જ કોમ્પ્રોમાઇઝ કન્ડિશન્સમાં આપણે આપી રહ્યા છે, એટલે આપણે કોઈને જોઈ શકતા નથી, જઈ શકતા નથી, આપી શકતા નથી, એટલે એક જોખમવાળી જગ્યા છે જે સામાન્ય દવાખાનું નથી. એટલે સુવિધાઓ કોશિશ કરી રહ્યા છે, ડૉક્ટરને નર્સને સાથે સાથે કામ કરતા કરતા ત્યાં દર્દીનું ધ્યાન રાખતા રાખતા સગાને જવાબ પણ આપવાનું છે. એટલે આ એક ખૂબ જ મુશ્કેલીવાળું કામ છે. એટલે દર્દીને પોતાનું ઘરનું ફૂડ પહોંચાડવાની પણ કોશિશ કરવામાં આવે છે, જેમાં ઘણી મુશ્કેલીઓ પડી રહી છે. એટલે આ એક ચિંતાનો વિષય છે, એટલે સહકારની ખૂબ જ જરૂર છે. કોશિશ કરી રહ્યા છીએ અમે, જે માણસનું હોય એની પાસે જ પહોંચે, પણ કેમ કે બધું માસ્ક ગ્લવ પેલામાં છે એટલે, અને અમે અમારા દવાખાનાથી જ બધું જમવાની વ્યવસ્થા પૂરી પાડીએ છીએ, કોઈ પણ દર્દી જમવા વગરનું નથી, એટલે એ રીતનું પ્રયાસ પાડીએ છીએ. પાણીની વ્યવસ્થા છે ત્યાં, રાઉન્ડ ધ ક્લોક આ બધી સર્વિસીસ આપી રહ્યા છે, છતાંય આપણે બીમારીની સંખ્યામાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે, દર્દીઓ વધતા જ જાય છે. એટલે એક અપીલ પણ છે સાથે સાથે કે આપ બધા લોકો સહકાર આપો. અંગ્રેજીમાં પેશન્સ કહેવાય, એટલે પેશન્ટ્સની સાથે પેશન્સ પણ રાખવું બહુ જરૂરી છે, બધાને જરૂર પડશે આની. હાલમાં માનનીય કલેક્ટરશ્રી અને કમિશનરશ્રી તરફથી મદદ મળતા અમે બહુ સારી રીતે જે દર્દી ગુજરી જાય છે એના માટેની વ્યવસ્થા પણ કરી છે કે એ લોકો બધા NGO તરફથી એમને સહકાર મળ્યો છે ખૂબ જ સારો. બીજી અન્ય સુવિધાઓ પણ ઉપલબ્ધ કરી રહ્યા છીએ. આ બીમારી એક બહુ મોટો ચેલેન્જ છે જે આપણા બધાને એકબીજાથી દૂર કરી રહી છે બધી રીતે, એટલે આ એક અગત્યનો પ્રશ્ન રહે છે અમારા માટે, પ્રજા માટે, દર્દી માટે. એટલે ખૂબ જ સહકારની જરૂર છે. આપણા ડૉક્ટર્સ ખૂબ કામ કરી રહ્યા છે, નર્સિંગ સ્ટાફ કામ કરી રહ્યો છે, પણ મદદની જરૂર પડશે એ બધાને, એવી જરૂર છે. થેન્ક યુ. જામનગર શહેરમાં આજે કોરોનાના વધુ 15 કેસ નોંધાયા છે. ભાજપના કોર્પોરેટર કેતન નાખવા પણ કોરોનાની ઝપટમાં આવ્યા છે, તેઓ હોમ આઇસોલેશનમાં છે.
ઉપરાંત જામ્યુકોના વિપક્ષી નેતા અલ્તાફ ખફી પણ સેલ્ફ ક્વોરન્ટાઇન થઈ ગયા છે. શહેર ઉપરાંત જિલ્લામાં પણ કોરોનાના વધુ 6 કેસ નોંધાયા છે. જામનગર જિલ્લામાં 15 ઓગસ્ટની ઉજવણીના આયોજન અંગે વેબેક્સના માધ્યમથી બેઠક યોજાઈ હતી. નિવાસી અધિક કલેક્ટર રાજેન્દ્ર સરવૈયાના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ બેઠકમાં વિવિધ સંબંધિત વિભાગોને સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીની તૈયારીઓ અંગે સૂચનાઓ આપવામાં આવી હતી. કેન્દ્ર સરકાર દ્વારા રાંધણ ગેસના બાટલાઓમાં આપવામાં આવતી સબસિડી છેલ્લા 3-4 મહિનાથી બંધ કરી દેવામાં આવી છે. આ મુદ્દે સરકારનો ચોતરફ વિરોધ થઈ રહ્યો છે. આ મુદ્દે જામનગર મહિલા કોંગ્રેસ દ્વારા કલેક્ટર મારફત મુખ્યમંત્રીને આવેદન આપવામાં આવ્યું હતું. બંધ થયેલી સબસિડીનો લાભ તાકીદે ગ્રાહકોને આપવા સબસિડી યોજના ચાલુ રાખવાની માંગ મહિલા કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે.